આગળ સ્વાધ્યાય 4.3 માં દાખલા નંબર 3 માટે એમાં પણ સમીકરણ જે આપ્યું છે એના બીજ શોધવાના છે, અને એના બીજ શોધવા માટે પહેલાં તો સમીકરણને દ્વિઘાત સમીકરણ બનાવવું પડશે. કેવી રીતે? તો આમાં એક્સ લસા લઈ લેવાનો. એક્સ લસા એટલે એક્સને એક્સ જોડે ગુણતા એક્સ સ્ક્વેર, માઇનસ વનના માઇનસ વન, અને એક્સને 3 જોડે ગુણતા 3x. એટલે આગળ એક્સને એક્સ વડે ગુણ્યા અને પાછળ 3ને એક્સ વડે ગુણ્યા, અહીંયા એક તેમના તેમ જ, બરાબર. અને હવે 3x આ બાજુ આવે તો માઇનસ એક્સ સ્ક્વેર, 3x આ બાજુ આવે તો માઇનસ 3x, માઇનસ 1 બરાબર 0. અને હવે દાખલા નંબર 2ની જેમ જ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ આમાં કરવાનો છે. તો અહીંયા લખવાનું a બરાબર 1, એક્સ સ્ક્વેરનો સહગુણ a બરાબર 1, બી બરાબર માઇનસ 3, સી બરાબર માઇનસ 1. વિવેચક બી શોધવો પડશે, બી સ્ક્વેર માઇનસ 4ac, બી સ્ક્વેર એટલે માઇનસ 3નો વર્ગ, માઇનસ 4ના 4, એની જગ્યાએ 1, સીની જગ્યાએ માઇનસ 1. માઇનસ 3નો વર્ગ 9, વર્ગ હંમેશા પ્લસ થઈ જાય. અને અહીંયા જુઓ માઇનસ માઇનસ પ્લસ, 4 એકા 4, બંનેનો સરવાળો કેટલો થાય છે? 13. 13 ગ્રેટર ધેન 0, તો વિવેચક ડી આપણને મળશે 13 ગ્રેટર ધેન 0. અને હવે સૂત્ર એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac આખાના છેદમાં 2a. સૂત્ર દાખલા નંબર 2માં કરીતું એ જ, માઇનસના માઇનસ બી, બીની જગ્યાએ કેટલા મૂકવાના છે? માઇનસ 3. પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac, એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 13. અને હવે આની અંદર પણ જુઓ માઇનસ માઇનસ પ્લસ 3, પ્લસ ઓર માઇનસ 13નું વર્ગમૂળ નથી નીકળતું, નીચે એની જગ્યાએ 1 મૂક્યા એટલે 2 એકા 2. તો આ જ આપણો જવાબ કહેવાશે એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ રૂટ 13/2, એક્સ પ્લસ માઇનસ રૂટ 13/2. આ જ આપણા માટે બંને કહેવાશે બીજ, આગળ વર્ગમૂળ નથી નીકળતું એટલે સાદુરૂપ કંઈ થશે નહીં. ચલો નંબર 2માં થોડુંક સાદુરૂપ અલગ પ્રકારનું છે, ખાસ ધ્યાન રાખજો. આમાં પહેલાં સમીકરણ બનાવવાનું છે. કેવી રીતે? તો આમાં 3એ 3ને લસા તરીકે લેવાના. આ 3એ 3 પદને લસા તરીકે લેવાના. કેવી રીતે? તો આ 3એ 3ને લસા તરીકે લેવા માટે સૌથી પહેલાં પહેલાના છેદમાં શું છે એ જોવાનું. તો પહેલાના છેદમાં એક્સ પ્લસ 4 છે, શું નથી? એક્સ માઇનસ 7 અને 30. તો આ બંનેનો ગુણાકાર અહીંયા 1 જોડે કરવાનો. લસા એટલે જેના છેદમાં જે ના હોય એના વડે ગુણવાનું. તો પહેલાના છેદમાં એક્સ પ્લસ 4 છે, બાકી બંનેનો ગુણાકાર 1 જોડે. તો 1ની જગ્યાએ મૂકવાનું 30, કૌંસમાં એક્સ માઇનસ 7, પછી માઇનસના માઇનસ. બીજાના છેદમાં શું છે? એક્સ માઇનસ 7, શું નથી? એક્સ પ્લસ 4 અને 30. તો આ બંનેનો ગુણાકાર અહીંયા 1 જોડે, એટલે 30 એકા 30, એક્સ પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 11ના છેદમાં ખાલી શું છે? 30, શું નથી? એક્સ પ્લસ 4 ને એક્સ માઇનસ 7. તો આ બંનેનો ગુણાકાર 11 જોડે. તો 11 કૌંસમાં એક્સ પ્લસ 4, એક્સ માઇનસ 7. આ રીતે લસા લેવાનો છે. અને હવે સાદુરૂપમાં ખાલી ગુણાકાર જ છે, બીજું કશું નથી. ચલો ગુણાકાર કરીએ. તો ગુણાકારમાં જો 30 ગુણ્યા x 30x, 30 ગુણ્યા 7 210, માઇનસ છે એટલે કૌંસ ખોલતા પણ ચિહ્ન બદલાશે. 30 ગુણ્યા x એટલે માઇનસ 30x, માઇનસ પ્લસ માઇનસ, ને 30 ગુણ્યા 4 120. અહીંયા જુઓ પહેલાં 11ના 11 રાખ્યા છે. આ બંને કૌંસનો પહેલાં ગુણાકાર કરીએ. એક્સ ગુણ્યા 4 એટલે એક્સ સ્ક્વેર, એક્સ ગુણ્યા 7 એટલે માઇનસ 7x, 4 ગુણ્યા x એટલે 4x, માઇનસ 7 4 28, બરાબર. હવે અહીંયા જુઓ પ્લસ એક્સ, પ્લસ 30x ને માઇનસ 30x બંને દૂર થઈ ગયા. વધ્યું શું? માઇનસ 210, માઇનસ 120. તો માઇનસ માઇનસ પ્લસ એટલે બંનેનો સરવાળો માઇનસ 330 ઇઝ ઇક્વલ ટુ 11. એક્સ સ્ક્વેરના એક્સ સ્ક્વેર, આ બંને એક્સવાળા પદ એટલે આ બેની બાદબાકી કરતા માઇનસ 3x, માઇનસ 28. આગળ માઇનસ 330 તેમના તેમ જ, 11 અંદર 3એ 3 જોડે ગુણો. 11x² 11 તરી 33x, 11 ગુણ્યા 28, માઇનસ 308. અને હવે આ 3એ 3 પદ લખી નાખ્યા પહેલાં 330 માઇનસ છે ને બરાબરની જમણી બાજુ લાવો તો પ્લસ થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ 0. આ અચળ પદને જ ખાલી આ બાજુ લઈ જઈએ એટલે માઇનસનું પ્લસ. 11x² માઇનસ 33x, આ બેની બાદબાકી કરો તો ચિહ્ન મોટી સંખ્યાનું પ્લસ અને બાદબાકી કરતા 22, ઇઝ ઇક્વલ ટુ 0. ત્રણેયમાંથી 11 11 કોમન નીકળશે. તો 11 કોમન કાઢતા x² આમાંથી 11 કોમન કાઢતા 3x, આમાંથી 11 કોમન કાઢતા 2. ટૂંકમાં 3એ 3ને 11 વડે ભાગી નાખ્યા, ઇઝ ઇક્વલ ટુ 0. અને હવે આમાં જો અવયવ પડી જાય છે એટલે સૂત્ર કરવાની જરૂર નથી. આમાં અવયવ પાડો, 2ના ભાગ પાડો કે 3 મળે. તો પ્રથમ પદ લખી દેવાનું 2 વાર,
एक्स स्क्वेर एक्स स्क्वेर अने बेना भाग पड़से बे एका बे मध्यम पद माइनस छेले बन्ने ने माइनस वर्ग्यो एक्स ग्यो एटले एक्स माइनस टू एक्स माइनस वन इज इक्वल टू जीरो माइनस टू सामे जाए तो प्लस टू माइनस वन सामे जाए तो प्लस वन बन्ने जवाब मड़ी गया बीज बे अने एक आ रीते सादरूप थाय छे। आगर दाखला नंबर चार माटे दाखला नंबर चार में रकम आपी है शब्दों में तो यहाँ पेला समीकरण बनावा है समीकरण बनावा जो रकम आपी है कि रहमाननी आज थी त्रण वर्ष पहलानी अने पांच वर्ष पछीनी उमरना व्यस्तनो सरवाळो एक तृतीयांश है तो तेनी अत्यारनी उमर शोधो तो एना माटे पेला रहमाननी अत्यारनी उमर धार लेवानी के धारो के रहमाननी अत्यारनी उमर एक्स वर्ष है। हवे रकम में जुओ त्रण वर्ष पहला तो त्रण वर्ष पहला पहला एटले माइनस करवानो तो त्रण वर्ष पहला रहमाननी उमर केटली थाय एक्स माइनस त्रण वर्ष अने पांच वर्ष पछी कीधु छे तो पांच वर्ष पछी रहमाननी उमर तो रहमाननी उमर केटली छे एक्स पछी एटले प्लस करवानो जेम पहला मां माइनस कर्यू एम पांच वर्ष पछी एटले प्लस करवानो एक्स प्लस पांच वर्ष। हवे आ बन्नेनी उमर जे मळी त्रण वर्ष पहेलानी अने पांच वर्ष पछीनी ए बन्ने उमरना व्यस्तनो सरवाळो तो आ बन्नेनो व्यस्त एक्स माइनस त्रणनो व्यस्त शुं थाय वन अपॉन एक्स माइनस त्रण एक्स प्लस पांच एनो व्यस्त शू थाय वन अपॉन एक्स प्लस पांच बंने अंश में छे एनो व्यस्त एटले बंने छेदवा लखी देवाना ए बंने नो सरवाळो एटले वच्चे प्लस इज इक्वल टू वन अपॉन थ्री अने हमणा दाखला नंबर त्रण नो बीजो गणायो एनी जेवुं ज सादरूप छे पहेलाना छेदमां एक्स माइनस त्रण एक्स प्लस पांच अने त्रण आ त्रणे त्रण लसा तरीके लेवाना पहेलाना छेदमां एक्स माइनस त्रण छे एटले एक्स प्लस पांच वडे गुणवाना अने त्रण वडे गुणवाना त्रण कौंस में एक्स प्लस पांच बीजाना छेद में एक्स प्लस पांच है एट्ले एक्स माइनस त्रण और त्रण बने गुणवाना तीजा छेद में त्रण है एट बने कौंस अँ गुणवाना हवे त्रण वडे गुणो त्रण गुण्या एक्स त्रण एक्स त्रण पंचा पंदर त्रण गुण्या एक्स त्रण एक्स माइनस त्रण तरी नौ ए रीते अँ एक्स गुण्या एक्स एक्स स्क्वेर एक्स गुण्या पांच पांच एक्स माइनस त्रण एक्स माइनस त्रण पंचा पंदर सादरूप में जुओ त्रण एक्स वत्ता त्रण एक्स छ एक्स पंदर माथी नौ गया तो छ अहीं एक्स स्क्वेर ना एक्स स्क्वेर पांच एक्स माथी त्रण एक्स गया तो टू एक्स माइनस पंदर ना पंदर हवे अहीं पण एवुं आ त्रणे त्रण पद में लखी नाख्या पहला जुओ एक्स स्क्वेर प्लस टू एक्स माइनस पंदर आ बने पद बराबर नी डाबी तरफ छे ने जमणी तरफ लई जाओ तो एना चिन्ह बदलाय एटले माइनस छ एक्स माइनस छ कशु ना वधे एटले बराबर जीरो अने हवे गोठवो एक्स स्क्वेर ना एक्स स्क्वेर आ टू एक्स माथी छ एक्स माइनस करता केटला थाय माइनस चार एक्स माइनस पंदर ने माइनस छ केटला थाय माइनस एकवीस इज इक्वल टू जीरो अने हवे आमां पण तमे अवयव पाड़ी सको छो एकवीस ना भाग पाड़ो के चार मळे सात तरी एकवीस तो पहलू पद बे वखत सात तरी एकवीस एटले सात एक्स अने त्रण एक्स बादबाकी करवानी छे बादबाकी में मध्यम पद माइनस छे एटले मोटा ने माइनस नाना ने प्लस वर्ग्यो एक्स गयो तो एक्स माइनस सात एक्स प्लस त्रण माइनस सात सामे जाए तो प्लस सात थाय प्लस त्रण सामे जाए तो माइनस त्रण थाय पण क्यारे कोई व्यक्ति नी उमर माइनस में होय नहीं एटले शक्य नथी तो लखवानुं रहमाननी अत्यारनी उमर केटला वर्ष छे सात वर्ष बाकीना दाखला नेक्स्ट लेक्चर में।